ભાભી તે મારેલ મેણું ભાંગું નહીં ને ભોજા ભરાડી ની જકલ ને આ ઘર માં બખડ જંતર કરીને પૈણી લાવું નહીં તો હું ભોગું બખડ જંતર નહીં। હવે તો આ ઘરમાં જકલ રોટલો ઘરે તેડી જ ખાય ત્યાં સુધી આ ઘરના ઘોડાનું પાણી અગરાજ લે પહેરે લુગડે જાઉં છું ને પહેરે લુગડે જ પાણીને પાછો આવીશ। રામ રામ ભાભી। રામ રામ બાપુ। એટલે કોણી? ઈ તો હું ભોગો બખડ જંતર। એટલે આ નવી સાંભળી? હા મારી પેટી થી જ પડી છે। અમારા બાપ દાદા છે ને તો જંતર વગાડતા મરી ગયા, પછી લોકો મને બખડ જંતર કહે છે। ક્યાં રહેવા? રહેવા તો ભાવનગર ગઢમાં ચાકર છું। ભલે ભલે બેવો બેવો એટલે બધા જકર જગી તને પાણી લઈ આવજો તો જટ કરીને। આ જરા જટ લઈ આવે કેજો બહુ તરસ્યો છું। આમ કે નીકો મારે ગામ મારા ડોહાનો દાળો કરવા ગયો હતો, ત્યાંથી પાછો ભાવનગર જતો હતો, ત્યાં ઓસરીમાં તમને બેઠેલા જોયા, તમને બેઠેલા જોયા, તમને બેઠેલા જોયા, મારી આંખમાં ઓવળા ઉભરણ મને જોઈને કા અમારા મરી ગયા ને ઈ ડોહા નખ શીખ અસલો અસલ તમારા દેવા હતા। મને તો લાગે છે કે જમ ભૂલ ખાઈ ગયો છે। જમ ભૂલ ખાઈ ગયો? હા તમારે બદલે મારા ડોહા ને ઉપાડી ગયો। બોલો કઈ કઈ નહીં કરમ ની કઠરે બીજું હું જ્યાં હગો દીકરો ભૂલ ખાઈ જાય ત્યાં જમ ભૂલ ખાઈ જાય એનો અપતો શું કરવો? જમ કે મારા બાપ નો દીકરો હતો અને હજી તો કયો કે મારી માએ તમને જોયા નથી, નહીતર હું ગમે એટલી ના પાડું ને તોય તમને મારા બાપ જ કે। તારી માં બે આવી છે? ના ભાઈ ના, એ તો તમારી મોર બે જ વર્ષે મરી ગઈ। મારી મોર? હા હું ક્યાં આજે મર્યો છું? ભાઈ મારી માં ગયે વર્ષે મરી, તો તમે આવતે વર્ષે તો મરશો જ ને। વાહ વાહ મને તો થાય એટલી તમારી સેવા કરી લેવાનું મન થાય છે। કોની? અમારા બાપુની। મારી? હા કા મારા ને તમારા બાપુ આબે હુબ એક હરખા છે, ફક્ત ફરક એટલો છે કે મારા મરી ગયા તમારા બાકી છે, અને મારા મરી ગયા એ બાપુ ને બધા સેવા કરી ચાકરી કરવા જેવો જ છું મારી આખી મોતી આવ્યો છો, કઈ વાંધો નહીં તો પાટી હોત પણ જો એટલું ધ્યાન રાખજે મેં ભલ ભલાન ભો ભેળા કરી દીધા, સમજો ને? કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં, તમે ભોજા બારાડી તો હું બોગો બખડ જંતર છું, એવામાં કેવા પણ હું નહીં રહેવા દઉં। ભુજાભાઈ એ કોણ? જોગીદાસ બાપુ નો હુકમ છે કે તમારે અને તમારી દીકરી એ બા સાથે ડુંગરના નવા રહેઠાણ માં રહેવા જવાનું છે, માટે ગામત્રાની તૈયારી કરો। મારાથી વન વગડો કેમ બેઠા છે? મારી એક મોતીઓ છે બળકો માં ભરાડી હું ભેગો છું ને, તમારી દીકરી બાની ચાકરી કરશે ને હું તમારી ચાકરી કરીશ, તેવામાં કેવા પણ હું નહીં રહેવા દઉં। તમ તમારે હોકો ભરીને હાલી નીકળો, બાંધો લબાચા એ હું હિંડોળવાન ઘાટ બે ને હિંચકા નાખીશ। ક્યાં ગઈ ઓલી? ઓલી કોણ? ભાઈ જનમ વાપરી ખોણમ કે ઓલી જન બંધ બાઈ દે ભરખાઈ પડ દે ઓટલા ખાધો કે નહીં? અરે ભાઈ આવા તમને મારા ડોહા નહીં નથી દેતા બાપુ, હું નદીએ લુગડા ધોઈ આવું કે ઉભી રહે ધક્કલ હું ભેળો આવું? ના નદીએ તારે નથી આવવાનું। ના અહીંયા તારું શું રાખ્યું છે? અરે ભાઈ મારે તો ગમે ત્યાં સેવા જ કરવી છે ને, અહીં ધીરે તમારી સેવા કરું, નદીએ ઢકલ ની સેવા કરું, સેવામાં કેવા કરું ને? તો મારી એકલાની સેવા કે ઢકલ ભેગી જવાની જરૂર નથી? અરે ભાઈ તો હટાડે જરૂર નથી, કદાચ નદીએ ગયા પછી જરૂરત ઊભી થાય તો ભેગો હરો ને હું ભેળો છે ધીરે કા પણ તમને આખે મોતીઓ છે પૂરું દેખાતું નથી, હમણાં ચલો નહીં નથી ઉઠતી, હાથ જાળીને દોરવા તો ભેગો રાખો એ હું ગોજો ભરાડી ભર ભલા ભો ભેળા કરી દીધા સમજો ને? હા
મને બોલવાની જરૂર નથી. અરે પણ ભોરવા ભેગો નહીં રાખો તો તમે બહુ ભેગા થઈ જઈશો ને, નકલ ને મગર તાણી જાય. હા મગર અજાણો પાણીમાં હોય એટલે તો હું ભેગો આવું છું. ને ઉપર કાઢો અને આલુ ડોહા, હું તમને દોરું. હાલો કેવામાં કેવા પણ નહીં. હાલો તમારી ચલમ તમારા માથામાં તમારા લુગડા માટે હું આવ્યું જાય. ક્યાં આવ્યું જાય છે? હમણાં બાકોર થી બગલકોર ગયું. જીવડા જેવું હતું? ના ભાઈ, ટોલા જેવું હતું. ટોલા જેવું? હા ટોલા હોય નઈ. હોય નઈ શું? આ બગલકોર ગયો એટલા પછી ટોલો જ હોય ને. બાકી હોત તો મોટા કોર જાત. હલો જો, હા પણ ટોલા થાય કેમ કરીને? આ લુગડા તો મેજી થી હાઈટ હોય છે, મેં પહેર્યા છે. પણ પહેર્યા પછી ધોયા છે એક વાર? ના હમણાં હોળી નો પડ્યો આવે છે. ના પણ હજી તો કોરા કટ છે. પણ માટે મળ એક મેલ છે, એમ કરો કાઢો લુગડા, હું તમારા મારા બે ના ધોયા. કાઢો તો ખરું, પણ પહેરું શું? હવે એમાં તો ગરીબ વાર હોટલ ની જેમ ઝાડ ના ઓઠે એમ ને ઉભા રહી જઈજો. હોટલ ની જેમ? ના હોય એ ન બને. હો પછી ન બને તો કાઢો માથે નું ફારી અને કેળો વેટી લ્યો. ફાર્યું? હા એ બરાબર છે. હા કાઢો બે ના ધબ ધબાય. હું તમારા લુગડા હૂટવા છે એ ભલે, જો ધ્યાન રાખજો ઉડી કે ઉપડી ન જાય, નહીતર ફાળિયા પર ફરવું પડશે. હા નહીતર બીજી જો લુગડા નથી પાડે પછી. એ પણ તું ક્યાં જા? હવે મારા લુગડા તો આ
ગાયડું એક માંથી જરા ધીરે કર લુગડા ગોતી ને આવું છું મગર મારું તને કોઈને જડ્યું ને જકલ પકડવા જડી અરે ગભા કાઢી નાખું એના હાલ એ બગર એના મનમાં સમજાજે તું લે જકલ ને જાલી મને ઓળખતો નથી હું ભોગો બખર જંતર ભલ ભલાના ભૂકા કાઢી નાખું ઓ મુજા ભાઈ ભોગો બખર જંતર અરે ઈ મગર નો તો જી ધર્યો બાવો હતો આ નદી ને કાંઠે મરી ને ભૂત થયો ગયો આ ડોહા ને હક નથી ખરે મોગે નદી ના કાંઠે લંગોટી ધોતા ધોતા મરી ગયો છે આ તે એની વાત ના લંગોટી માં રહી ગઈ ને તો ભૂત ચડ્યા છે એટલે કોઈ ના લુગડા દેવા દેતો નથી હા આ તો તમારા હુંકવેલા હતા પણ પહેરેલા ઉપાડી જાય તમે કોને કીધું અમે કાંઠે મંદિર દેખાય છે ને આ એના પૂજારી હાલ તો ધકલ ને પાડી જતો હતો મેં મરદ ને દીકરા માંડ ખોળાવી થોડાક દી આ ભાડી ઉપેરીને ફરો